hello નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો અને મારો અવાજ તમને ક્લિયર કટ કમ્પ્લીટ આવી રહ્યો છે હાલો યસ આઈ એમ ઓલસો ફાઇન મોજમાં છીએ મજામાં છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો મને એક મિનિટનો સમય એટલા માટે આપો कि हमारी पेन जे छे हाँ ते गुम 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 हो गई है गुम सुधा हो गई है खो गई है किधर गई होगी ओके ओके विद्यार्थी मित्रों ફટાફટ હવે લેક્ચરની આપણે શરૂઆત કરીએ તો આજનો લેકચર છે ચેપ્ટર નંબર સાત નું રિવિઝન હે ને જાહેર સાહસો ખાનગી કાલે આપણે બાળકો સંયુક્ત સ્ટોક કંપની વિશે વાત કરી સહકારી મંડળી વિશે વાત કરી આજે આપણે જાહેર સાહસો અને વૈશ્વિક સાહસો વિશે વાત કરવાના છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો પહેલા તમને કહી દો ભાઈ જાહેર સાહસોની જરૂરિયાત શું કામ ઊભા થઈ ઊભી થઈ બાળકો આપણો દેશ આઝાદ થયો ને ત્યારે આપણા દેશે મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો

તે મોટા પાયે રોકાણ કરવાનું રિસ્ક લેવા માંગતા હતા નહીં હવે આવા સંજોગોમાં તો તાજેતરમાં તાજે તાજો દેશ આઝાદ થયો છે દેશની જનતાનું શું થશે જે દેશની જનતાને રોજગારી કઈ રીતે પૂરી પાડશું દેશનું અર્થતંત્ર હવે તો આપણે ખુદ ચલાવવાનું છે દેશ સ્વતંત્ર થયો છે એટલે આપણા હાથમાં એની ડોર આવી ગઈ છે દેશનું અર્થતંત્ર ચલાવવા માટે તો હવે આ દેશનું અર્થતંત્ર આપણે કઈ રીતે ચલાવશું આવા પ્રશ્નો અનેક પ્રશ્નો ઉભા થયા અને ત્યારે એકમાત્ર સરકાર પાસે વિકલ્પ હતો જાહેર સાહસો જાહેર સાહસો એટલે મોટા પાયાના ઉદ્યોગો અને પાયાના ઉદ્યોગો જેને કહેવાય હે કે જે મોટા ભાગની જરૂરિયાતો જે ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાતો હોય એને સંતોષી શકે તેવા મોટા પાયાના ઉદ્યોગો ખૂબ વિકરાળ વિરાટ સ્વરૂપના ઉદ્યોગો હવે વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે કે આવા જે ઉદ્યોગો છે હે એ સમયે ખાનગી ક્ષેત્ર કદાચ સક્ષમ હતું તેમ છતાં આવી રીતે મોટા ઉદ્યોગો સ્થાપવાનું રિસ્ક લેવા માટે તૈયાર ન હતું ઓકે ખાનગી ક્ષેત્રમાં ધંધાની માલિકી વ્યક્તિની અથવા એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે ભાગીદારી પેટીન આપણે બધું જોયું ઓકે

ની પાછળ શિયાળ દોડતું હોય ને હરણ કેટલું સ્પીડમાં ભાગતું હોય એટલી સ્પીડમાં પરીક્ષા નજીક આવી ગઈ છે અને ક્યારે પરીક્ષા આવીને ઊભી રહી જશે ખબર પણ પડશે નહીં ઓકે સરસ પાંચ ચેપ્ટર થયા છે ચાર ચેપ્ટર થયા છે કોઈ એમ કે સર ત્રણ પણ જે થયા છે વેરી ગુડ અને નથી થયા તે રિવિઝન કરવાની વિદ્યાર્થી મિત્રો ફૂલ તૈયારી બતાવજો જેથી કરીને આપને બી એ વિષયમાં પણ કોઈ જાતની તકલીફ પડે નહીં ઓકે આપણે પ્રણવ સાહેબ માત્ર બે ચેપ્ટર જ રિવિઝન થયા છે તો હજુ આપણે ખૂબ નબળું કામ કર્યું છે આપણે અત્યારે હવે મારી સાથે ચાલવાનું છે હું જે જે પ્રમાણે રિવિઝન કરતો જાઉં એ પ્રમાણે ઘરે તમારે ચેપ્ટર રિવાઇઝ કરતું જવાનું છે જેથી કરીને બી એમાં કોઈ તકલીફ ઊભી થાય નહીં ઓકે તો હું એવી આશા રાખું છું કે તમે તકલીફ થાય તમને ખુદને એવા તમે ખુદ કોઈ પણ જાતના પ્રયત્નો કરશો નહીં ઓકે

અને આખા ધંધાકીય એકમ પર કંટ્રોલ રાખે અંકુશ રાખે દેખરેખ રાખે તમામ બાબતોનું નિયમન કરે સરકાર યસ રાઈટ ગવર્મેન્ટ એટલે આખી આખી સરકારી માલિકી જેને કહેવાય ને સરકારનું ક્ષેત્ર સરકારી માલિકી એને કહેવાય જાહેર ક્ષેત્રનું સાહસ ઓકે એની લાક્ષણિકતાઓ જોઈએ તો બાળકો મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના મેં તમને કીધું એ કે આઝાદી વખતે પહેલી પ્રાયોરિટી હતી કે મૂળભૂત એવા ઉદ્યોગોની સ્થાપના કરીએ કે જેના દ્વારા ખૂબ મોટા પાયે ઉત્પાદન થાય ખૂબ મોટા પાયે ભારત દેશના લોકોને રોજગારી મળે અને જે વસ્તુનું ઉત્પાદન થાય તે જાહેર જનતાની પ્રાથમિક જરૂરિયાતોને સંતોષી શકે એવી વસ્તુનું ઉત્પાદન થાય ઓકે તો બાળકો જાહેર સાહસો સ્થાપવા પાછળનો હેતુ ઝડપી ઔદ્યોગિકરણ માટે પાયાની સુવિધાઓ ઉભી કરવાનો છે ઝડપી આવતું હવે સ્વાભાવિક હતું બાળકો એ વખતે કે ખાનગી ક્ષેત્ર કોઈની હસ્તક હોઈ શકે ખરું હા ખાનગી ક્ષેત્રમાં પણ એવું થાય છે કે ભાઈ શેર નો જે રેશિયો હોય એકાવન ટકા ઓગણપચાસ ટકા તો જે એકાવન ટકા રેશિયો જેની પાસે હોય એ ખાનગી ક્ષેત્ર એની હસ્તક જ કહેવાય સૌથી વધુ શેર જેની પાસે હોય એ જ ધંધાકીય એકમનું સંચાલન મેનેજમેન્ટ કરી શકે ઓકે તો મૂળભૂત ઉદ્યોગોની આ રીતે સ્થાપના થાય બાળકો જે પાયાની જે વસ્તુઓ જેને કહેવાય હે આવી સુવિધાઓ ઉભો કરવાનો ખ્યાલ ઉભો થયો કારણ કે ભારત દેશ હજુ આઝાદ થયો તો અને જો આ કરવામાં ન આવે તો ઘણું બધું તકલીફમાં મુકાઈ જાયું કારણ કે આઝાદ થયો છે લોકો બેરોજગાર છે અને રોજગારી કઈ રીતે આપવી અર્થતંત્ર અથવા સરકારને આવક કઈ રીતે મળે દેશનું અર્થતંત્ર કઈ રીતે ચલાવું ઓકે ઈજારાશાહી નાબૂદ જ્યારે ઔદ્યોગિક એકમની માલિકી સરકારની હોય ત્યારે ખાનગી ક્ષેત્રની ઈજારાશાહી નાબૂદ થઈ જાય છે આજે ઔદ્યોગિક ક્ષેત્ર જે છે એની માલિકી જો સરકારની હોય તો ખાનગી ક્ષેત્ર જે ઈજારો ધરાવે છે શું થઈ જાય છે નાબૂદ થઈ જાય જેમ કે હું કહું ટ્રેન રેલવે તો રેલવેની સંપૂર્ણ માલિકી સરકારની ઓકે તો એમાં ખાનગી ક્ષેત્રનો કોઈ ઇજારો જ નથી કોઈ ખાનગી ક્ષેત્રની ટ્રેન રેલવે નથી સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ બાળકો પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના રોકાણકારો મૂડીરોકવા આકર્ષાતા નથી ત્યાં સરકાર રોકાણ કરી સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરી શકે છે કેવું બાળકો અમુક એવા પછાત વિસ્તારો છે જ્યાં વીજળીની તંગી છે બાળકો હે પૂરતું પાણી નથી મળતું કોઈ પર્વતવાળા હિલ સ્ટેશન જેવા વિસ્તારો છે હવે આવા વિસ્તારોમાં રહેતા લોકોને રોજગારી મળી રહે એ માટે હવે સરકારે આખા દેશ શું વિચારવું પડે સમજો કે કોઈ એવા નદી કિનારે જેમ કે આપણો અમદાવાદ છે તો સાબરમતી નદીના કિનારે બાળકો અમદાવાદ છે સાબરમતી નદીના કિનારે સુરત છે તાપી નદીના કિનારે જે શહેર નદીના કિનારે છે એ શહેર ખૂબ સારી રીતે વિકાસ પામ્યા છે પણ હિલ સ્ટેશન જેવા વિસ્તારોમાં તમે જુઓ ત્યાં ઉદ્યોગોનો ખાસ વિકાસ થતો નથી તો સરકાર આવા આવી જગ્યાએ પણ જાય છે અને ઉદ્યોગો સ્થપાય રોકાણ થાય ખાસ ઔદ્યોગિક સાહસોમાં રોકાણ થાય અને આવા જે પછાત વિસ્તારો છે બાળકો હે ત્યાંના લોકોને રોજગારી મળે એવી સરકાર કોશિશ કરે છે જેથી અર્થતંત્ર વ્યવસ્થિત ચાલે અને ભારતના દરેક લોકોને રોજગારી મળી રહે જેમ કે રાઉરકેલા ભીલાય બોકારો વગેરે જેવા ઔદ્યોગિક પછાત વિસ્તારોમાં સરકારે લોખંડના કારખાનાઓમાં રોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કરેલ છે આ આ બધા એવા પછાત વિસ્તારો છે બાળકો કે જ્યાં કોઈ ચકલું ફરકવા રાજી ન હોય એવી જગ્યાએ સરકારે લોખંડના મોટા મોટા કારખાનાઓની સ્થાપના કરી છે આ લોકોને રોજગારી પૂરી પાડી છે સમાજ કલ્યાણનો હેતુ હવે બાળકો ખાનગી ક્ષેત્રનો હેતુ સૌથી વધુ નફો કમાવાનો હોય તો સરકારનો ક્ષેત્ર જાહેર ક્ષેત્રનો હેતુ પણ નફો કમાવાનો હોય પણ સાથે સાથે સમાજનો વિકાસ થાય હે ઔદ્યોગિકકરણને કારણે દેશનું અર્થતંત્ર ગતિવંતુ બને બાળકો ઓકે ક્લિયર તો એ એ દરેક બાબતે કે ભાઈ સમાજના બધા જ વર્ગોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જાહેર સાહસો પોતાની સગવડો સવલત પૂરી પાડે છે ઔદ્યોગિકકરણને વેગ આપવા માટે પાયાના ઉદ્યોગોમાં જાહેર સાહસો મોટા પાયે કામ કરે છે પાયાના જે ઉદ્યોગો છે પ્રાથમિક ઉદ્યોગો જેને કહેવાય એમાં સૌથી વધુ મૂડી રોકાણ કોણ કરે છે ઔદ્યોગિક સરકાર જેથી સમગ્ર સમાજનું કલ્યાણ થઈ શકે નફાનું નીચું ધોરણ જાહેર ક્ષેત્ર પણ નફાનો હેતુ ધરાવે છે પણ ખાનગી ક્ષેત્રની જે માત્ર નફો નફો નહીં નફાનું જે ધોરણ છે તે નીચું રાખે છે અને શરૂઆતના સમયમાં તો જાહેર ક્ષેત્ર નુકસાન કરે ને તો પણ સરકાર એ ચલાવી લે કારણ કે જાહેર ક્ષેત્ર ખાસ સુકામ સ્થાપવામાં આવ્યું છે બાળકો કે ભાઈ સમાજના જે લોકો છે ને રોજગારી મળી રહે જાહેર ક્ષેત્રના માધ્યમથી વસ્તુનું ઉત્પાદન થાય કિંમતે સમાજના લોકોને આપી શકાય ક્ષેત્ર રાષ્ટ્રીય હિત માટે ખૂબ સારા સાબિત થઈ ગયા છે જેમ કે સંરક્ષણ ક્ષેત્રના સાધનોનું ઉત્પાદન સરકાર દ્વારા આમાં કોઈને ઈજારો ન અપાય સંરક્ષણ એટલે આપણી જે બોર્ડર પર જે સૈનિકો યુદ્ધ લડી રહ્યા છે બાળકો એ યુદ્ધ માટેના જે સાધનો છે જે વેપન્સ જેને આપણે કહીએ છીએ હે એ બનાવવા માટેની માત્ર ને માત્ર જવાબદારી સ્વીકારી લીધી છે સરકાર અને સરકાર હસ્તક જ હોવા જોઈએ ઓકે તમે પેલું મૂવી જોયું છે ને જવાન મુવી પ્રાઇવેટ હસ્તક પેલા બંદૂકના ઓર્ડર આપ્યા હોય હે તો એ બંદૂક બધી કેવી નીકળે છે ખરાબ એકાદું ટ્રિગર દબાવો ચાલે પાછી બાકી બધામાં તો હવે આપણા આખી જે બટાલિયન હોય બટાલિયનને બટાલિયન ને મોકલી હોય કોઈ યુદ્ધ લડવા માટે અને આવી બંદૂકો પ્રાઇવેટ ક્ષેત્ર તો શું છે વધુ નફો કમાવા માટે ક્વોલિટી બગાડશે પણ જાહેર ક્ષેત્રમાં આવું થતું નથી ક્ષેત્ર છે ખૂબ મોટા પાયે પ્રાથમિક ઉદ્યોગોની સ્થાપના કરે છે અને ખૂબ વધુ પ્રમાણમાં રોજગારીની તકોનું શું કરે છે સર્જન દેશના આર્થિક વિકાસમાં વધારો આજે કોઈ પણ દેશ માટે આર્થિક વિકાસ અત્યંત જરૂરી છે દેશનો આર્થિક વિકાસ થાય તો દેશના લોકોનું જીવન ધોરણ બાળકો શું થાય ઊંચું આવે ઓકે દેશનો આર્થિક વિકાસ થાય તો દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે જાહેર ક્ષેત્ર ઉદ્યોગો માટે જરૂરી પાયાની સર્જન કરે છે તેના કારણે નવા ઉદ્યોગોનો વિકાસ શક્ય બને છે અને એમ ને કે ભાઈ શેરડી પાછળ એરડીને મળે આવું આવી એક કહેવત છે હે ને કે સમજો ખેતરમાં છે ને બાળકો શેરડી વાવ્યું અને સૌથી વધુ પાણી શેરડીને પીવડાવવામાં આવે તો કાંઈક એમાં મીઠો રસ ચડે નહીતર સુકાઈ ગયેલો સાટો નીકળે હે ને તો શેરડીને જ્યારે પાણી પીવડાવવામાં આવતું હોય ને ત્યારે એની બોર્ડર બોર્ડરે એરડા વાયવા એરંડા કહીએ છીએ હે એને પાણી પાવવું ના પડે કારણ કે શેરડી પાણી પાવ ને એટલે ઓટોમેટિક એને મળે તો અહીંયા એવું જ થયું જાહેર સાહસને કારણે હે ને શેરડી પાછળ એરડી પાણી પી જાય એમ જાહેર સાહસોને કારણે બીજા અનેકો એની પર નભતા નાના નાના ધંધાકીય એકમો જે છે ને બાળકો એ વિકાસ પામ્યો અને આ કહેવાય ને કે ભાઈ માત્ર એક જાહેર સાહસ ને જાહેર સાહસ ને કારણે બેક ટુ બેક જે નાના ધંધાકીય એકમો છે એ પણ ધંધાકીય સાહસને બુસ્ટ કરે છે દેશના અર્થતંત્રને આગળ લઈ જવામાં હેલ્પ કરે છે સામાજિક અને આર્થિક ન્યાય જાહેર ક્ષેત્રનું સંચાલન સરકાર હસ્તક હોય છે એ તો સ્વાભાવિક છે ઓકે ડન એ તો ક્લિયર થઈ ગયું સંચાલન માલિકી પણ અંકુશ ત્રણે ત્રણ વસ્તુ સરકારનું હોય છે એટલે સરકાર દ્વારા જે નીતિ નિયમો કાયદા કાનૂન ઘડવામાં આવ્યા હોય તે તમામ નીતિ નિયમો કાયદા કાનૂનોનું પાલન થવું જોઈએ સમાજના નબળા વર્ગોને વિના અથવા રાહત દરે સેવા નોકરીની સુરક્ષા નોકરીની શરતો મજૂર કાયદાઓનું સંપૂર્ણ પાલન તમે જો આજે લોકોને સરકારી નોકરીની શું કામ જરૂર છે જાહેર સાહસોમાં હે એને ખબર છે કે નોકરીની સંપૂર્ણ સલામતી છે જાહેર સાહસમાં તમે એક વખત નોકરી મેળવી લો એટલે એ લોકો તમને કાઢતા નથી ઓકે મહિલાઓને હવે જો આ ભારત દેશમાં બહેનોને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે મહિલાઓને ખાસ પ્રાધાન્ય મળે છે ઓકે આમ જાહેર ક્ષેત્ર વધુ સારી રીતે સામાજિક ન્યાય આપી શકે છે આદર્શ વર્તન અને સગવડો જાહેર ક્ષેત્ર સરકારી માલિકીના હોવાથી સરકાર સાથે સંકળાયેલા હોવાથી દરેક જે કર્મચારીઓ છે ને એને ખૂબ સારું વેતન આપે છે તમે જુઓ સરકારી કર્મચારીઓ હોય તો વેતન ઉપરાંત જે ભથ્થા મળે મોંઘવારી ભથ્થા મળે મોંઘવારી ભથ્થાની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બોનસ કમિશન પ્રોવિડન્ટ ફંડ ગ્રેચ્યુઇટી પેન્શન આવા નિવૃત્તિના લાભો પણ મળતા હોય છે ઓકે આદર્શ એવું વેતન એટલે ખૂબ સારું વેતન કામ પ્રાઇવેટ સરકારી જેટલું વેતન સરકારી કર્મચારીઓ તમે જુઓ તો એ નિરાતનો શ્વાસ લઈને ખૂબ સારું પેમેન્ટ મેળવતા હોય છે ઓકે ત્યારબાદ બાળકો છે જાહેર ક્ષેત્રના સ્વરૂપો ત્રણ સ્વરૂપો છે ખાતાકીય સંચાલન જાહેર નિગમ ક્ષેત્રનું સ્વરૂપ છે જેમ કે હું તમને વાત કરું ભાઈ આપણે એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક સરકારી ખાતું જ છે પણ એ ખાતાકીય સંચાલન કહેવાય એ સરકાર જ છે ઓકે પછી જાહેર નિગમ જેમ કે ભારતીય જીવન વીમા નિગમ કેવાય સરકારી કંપની કહેવાય કંપની એટલે એને ઓકે તો જાહેર ક્ષેત્રમાં ત્રણ ભાગ પાડવામાં આવે છે બાળકો ખાતાકીય સંચાલન તો એમાં હું તમને નામ આપું છું જેમ કે આપણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓકે તો એ સરકાર હસ્તક છે ખાતાકીય સંચાલન કહેવાય પછી સુરત સિવિલ હોસ્પિટલ જે કહીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ આ સરકાર હસ્તક ચાલતી હોય છે હે ને તો એ હોસ્પિટલ પ્રમાણે વન બાય વન એ લોકોનું શું થતું હોય છે મેનેજમેન્ટ થતું હોય છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેને કહેવાય જાહેર નિગમ આપણે બોલીએ પણ છીએ ભારતીય જીવન વીમા નિગમ ઓકે યસ રેલવે પણ આવી શકે સરકારી કંપની ગવર્મેન્ટ કંપની જેને કહેવાય ઓકે તો ખાતાકીય સંચાલન સરકારી ખાતું આપણે સરકારી ત્રણ ધક્કો ખાતે કામ થવા કેમ આ સરકારી ખાતામાં આવું હોય તમે પેલા જ આવ બીજો ધક્કો ખાવ ત્રીજો ધક્કો ખાવ અને ત્રીજા ધક્કે કામ થાય ને તો જ બકે બાળક ઓકે આવું હું બધા માટે નથી કેતો પણ જનરલી સાઈઠ સિત્તેર ટકા આપણે માર્કેટમાં રેશિયો પ્રમાણે ચાલીએ તો આવું આપણને સાંભળવા મળે છે બાકી એમાં પોતાનું કામ કરે છે પણ હવે બે પાંચમાં આપણો વારો નો આપણા નસીબ પાસે એટલા ફૂટલા હોય ને કે આપણે કોઈ કામ કરવાનું હોય ત્યારે આપણી સામે એવો જ સરકારી કર્મચારી હોય કે જેને ખુદ ને કઈ કામ નથી કરવું પેલો ધક્ બીજો પેલા ધકે કામ શક્ય હોય પણ ભાઈને કરવું હોય અને લંચ પડે તમારે ગમે એટલું મોડું થતું હોય એ તમારો લંચ એટલે લંચ બાકી તમને જવાબ નહીં ઓકે આ સરકારી ખાતું તો સરકાર હંમેશા પોતાનું કામકાજ જુદા જુદા ખાતા દ્વારા સંભાળે છે આવા કોઈ સરકારી ખાતા દ્વારા જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન થતું હોય તેને ખાતાકીય સંચાલન કહે જો સરકાર પણ શું કરે બાળકો અલગ અલગ ખાતા પાડી દે હું તમને સિમ્પલ કહું હમણાં ચૂંટણી આવશે ચૂંટણી ચૂંટાઈ જાય ચૂંટણીની પ્રોસેસ પૂરી થઈ જાય રિઝલ્ટ આવી જાય ને એટલે બધાને અલગ અલગ ખાતા સોંપી દેવામાં આવે એ સરકારી ખાતા જ કહેવાય જેમ કે આપણું ગાંધીનગર બોર્ડ સરકારી ખાતું છે શિક્ષણ બોર્ડ છે ને એ ખાતું સોંપી દીધું એના એક મંત્રી બનાવી દીધી પછી કૃષિ મંત્રી એના એક મંત્રી બનાવી દે કૃષિ ખાતું છે તો કૃષિ મંત્રી હોય એને શું કરવાનું સરકારનું જે કૃષિ ખાતું છે ખેત ઉત્પાદન ખાતું એ સંભાળવાનું અને ખેતીલાયક જમીનમાં કઈ રીતે ઇનોવેશન લાવી શકાય

તો એને આખું જે ગુજરાતના આરોગ્ય મંત્રી હોય તો આખા ગુજરાતની જેટલી સરકારી હોસ્પિટલ છે એનું મેનેજમેન્ટ એના હસ્તકમાં થાય સરકારી ખાતું ઓકે ડન થાય છે ક્લિયર થાય છે બાળકો ત્યારબાદ બાળકો સોરી એક મિનિટ વાત કરીએ નાણાની ફાળવણી ખાતાકીય સંચાલનના ઉદ્યોગોને નાણાની ફાળવણી સંબંધિત સરકારી અંદાજપત્ર માંથી થાય છે તમે જોજો બજેટ બાર આવે ને એટલે એમાં લખ્યું હોય કે ચાલુ વર્ષ બે હજાર અત્યારે હવે શરૂ થવાનું છે બે હજાર ચોવીસ પચીસ થયું લખીને આપ્યું હોય કે શબ્દ આવે એટલે સરકારી ખાતું શિક્ષણ ખાતાને પાંચ હજાર બજેટ ફાળવવામાં આવ્યું નવા નવા શૈક્ષણિક સુધારા કરવા માટે ઓકે તો આ લોકોને નાણાંની ફાળવણી જે થતી હોય છે બજેટ આધારે થતી હોય છે ડન થાય છે હિસાબોની જાળવણી સરકારી ખાતાના હિસાબોની જે જાળવણી છે જે તે વિભાગ દ્વારા કરવામાં આવે છે ઓકે જે વિભાગ હોય પોતપોતાના હિસાબોની જાળવણી કરે ઓકે આરોગ્ય મંત્રી હોય તો એના હોસ્પિટલના જેટલા રૂપિયા સરકાર એને ફાળવા છે એ ફાળવેલા રૂપિયાનું કઈ કઈ રીતે એ લોકોએ કામ કર્યું છે અને ઓકે એ પ્રમાણે આખો હિસાબોની ફાળવણી થાય અને મહાલેખા પરીક્ષક એટલે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવે છે એટલે આ હિસાબો તપાસવામાં આવે ચેક કરવામાં આવે કે ભાઈ આ તો સરકારી ખાતું છે હે ને પૈસા જે જ્યાં ફાળવવાના છે ત્યાં ફળવાય એ પેલા પૂરા થઈ ગયા હોય ગોઠવાઈ ગયા હોય તમે મૂવી જોયું છે ને હે ને કે રેડ વાળું અજય સજય દેવગણનું મૂવી છે કે ક્યાં ક્યાં તમે આમ જો સીલિંગ તોડો તો આ પૈસાનો ઢગલો નીકળે તોડો તો પૈસાનો ઢગલો નીકળે પૈસા ચાલો કર્મચારીઓની નિમણૂક ખાતાકીય સંચાલનના કર્મચારીઓ સરકારી કર્મચારી જ ગણાય મેં તમને કીધું આજે સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટર કામ કરે છે જે નર્સ કામ કરે છે સરકારી કર્મચારી જ ગણાય ઓકે તેમની ભરતી નિમણૂક અને પસંદગી સેવાની શરતો અન્ય સરકારી કર્મચારીઓની જેવી જ હોય છે જે કઈ પણ પ્રોસેસ સરકારી સરકારી અન્ય કર્મચારી કામ કરવા માટે જરૂર હોય એ તમામ પ્રોસેસ અહીંયા થાય છે સરકારી ખાતાનું સંચાલન અને અંકુશ જે તે ખાતાના પ્રધાનની સીધી દેખરેખ હેઠળ સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે જો લખ્યું છે બાળકો યાદ રાખજો જે ખાતાકીય સંચાલન જેને કહેવાય કે ભાઈ ખાતાકીય ખાતું સરકારી ખાતું ઓકે તો આ ખાતાનું સંચાલન અને અંકુશ જે તે ખાતાના પ્રધાનની સીધી દેખરેખ પ્રધાન એટલે મંત્રી મેં કીધું ને કે ભાઈ શિક્ષણ મંત્રી

અત્યારથી અગિયાર માંથી શરૂ કરી દો લખી લખીને ભાઈ જો મુદ્દા તો આવવાના છે એનો કોઈ તોડ કે વિકલ્પ નથી હા બારમાં આપણી પાસે એવી ઘણી બધી ટ્રીક હું તમને આપીશ કે મુદ્દા કઈ રીતે યાદ રાખી શકાય નહીં ખાલી સેલ્ફ સ્ટડી હું તમારી પૂર્ણ હેલ્પ કરવાનો છું પણ મેં તમને કીધું એમ તમારે પણ એના માટે કામ કરવું પડે આજે હું તમને શીખવાડી દઉં કે ભાઈ મુદ્દા આ રીતે યાદ રાખવાના તો પછી એ રીતે યાદ રાખતા શીખવું પડશે

અને પ્રધાનનું પ્રત્યક્ષ ઉત્તરદાયિત્વ સંસદ કે વિધાનસભા પ્રત્યે હોય છે જે મંત્રી હોય હું એમ કહું કે ભાઈ કૃષિ મંત્રી હાલો તો આખે આખું ખાતા સંભાળવાની જવાબદારી કૃષિ મંત્રીની હોય જે કઈ પણ જવાબો આપવાના હોય કૃષિને લગતા કોઈ ગોટાળાથી આ તે હે ઈ તમામ જવાબ કૃષિ મંત્રી એ સંસદ કે વિધાનસભામાં જઈને આપવા પડતા હોય છે હવે આવે છે બાળકો જાહેર નિગમ સિમ્પલ કહી દઉં તમને નિગમ અને જાહેર નિગમ છે ને એનો પોતાનો અલગ કાયદો હોય હા એ જે કાયદો છે ને સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદો પસાર થાય બાળક હે ને અને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે ને એને કહેવાય જાહેર નિગમ કંપની નો ધારો છે બે હાજર તેર પેલા ઓગણીસો છપ્પન હતો તો મોટા ભાગની કંપની ધ કંપનીઝ એક્ટ ના સિક્સ ઓગણીસો છપ્પન બે પછી જે સ્થપાઈ અને અત્યારે હાલ જેટલી કંપની છે એ બધાને ધ કંપની ટુ થાઉઝન્ડ થર્ટી બે હજાર તેર નો ધારો લાગુ પડે છે ઓકે એક વસ્તુ એ કહી દો કે ભાઈ એલ કે એક કોર્પોરેશન છે એને પણ કાયદો લાગુ પડવો જોઈએ પણ એનો કાયદો પર્સનલ કાયદો અલગ છે એલઆઈસી એક્ટ આ કાયદામાં નિગમની સત્તા ફરજો અધિકારો જવાબદારીઓ કર્મચારીની નોકરી માટેના નિયમો અને સરકારી ખાતા સાથે કાયદાકીય સંબંધની જોગવાઈ કરવામાં આવી હોય છે જેમ કે ભારતીય જીવન વીમા નિગમ ઇન્ડિયન એરલાઇન્સ જોઈ લો આપણે ભારત દ્વારા ઇન્ડિયન એરલાઇન્સ ચલાવવામાં આવે છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આ જાહેર નિગમ છે યસ તમારા તમે જે ટેક્સ્ટ બુક જેને કહો છો જે તમારે ખૂબ સસ્તામાં આવે નહી એટલા પેજની તમે બુક લેવા જાઓ એટલે બહુ મોંઘું પડે પણ એ લોકોનો મુખ્ય હેતુ સે નફાનો નહીં પરંતુ મહદઅંશે ક્યાંક સેવાનો પણ હેતુ હોય છે તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદો ઠરાવ પસાર કરીને કરવામાં આવે છે માલિકી જાહેર નિગમની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકાર કે સંયુક્ત રીતે હોય છે જાહેર નિગમ હોય

રહી છે સંચાલનમાં સ્વતંત્રતા મેં કીધું ને કે ભાઈ સરકાર એવું ઈચ્છે છે કે જાહેર નિગમને અલગ દેવામાં આવે એના માટેનો એક અલગથી કાયદો કે ધારો નિગમ કરી દેવામાં આવે અને એ કાયદા પ્રમાણે સ્વતંત્ર રીતે કામ કરવાનું એમ જોઈએ તો એ સરકાર હસ્તક છે જાહેર નિગમ સરકારની માલિકીનું છે કેન્દ્ર સરકારની માલિકીનું છે પણ કેન્દ્ર સરકારે સંપૂર્ણ છૂટછાટ આપી છે તેથી એ સંપૂર્ણ સ્વતંત્રતાથી પોતાનું કામ ધંધો કરી શકે છે કર્મચારીના નિયમો જે નિયમો સરકારી કર્મચારીને લાગુ પડે છે તમામ નિયમો બાળકો જાહેર ક્ષેત્રને લાગુ પડે એવું જરૂરી નથી કારણ કે એના માટેનો ખાસ કાયદો પસાર થયો છે જાહેર નિગમ માટે ઓકે તો જાહેર નિગમના કર્મચારીઓ માટે પોતાને જેમ કે એલઆઈસી ના એજન્ટ હોય તો એ કઈ સરકારી કર્મચારી નો કહેવાય ચૂંટણીની હમણાં કાર્યવાહી શરૂ થશે એટલે જેટલા જેટલા સરકારી નોકરીયા છે ને એ બધાને ચૂંટણીની કામગીરીમાં લગાડી દેશે ઓકે આ ચૂંટણી એપ્રિલમાં આવી રહી છે ને એટલા માટે બોર્ડની પરીક્ષાના પેપર ચેકિંગનું કામ પણ ખૂબ વહેલું થવાનું છે કે નહીં

સંચાલક મંડળની નિયુક્તિ સરકાર કરે છે અને જાહેર જીવનમાં વ્યસ્ત વ્યક્તિઓ સફળ ધંધાદારીઓ વ્યવસાયમાં નિષ્ણાંત હોય તેવી વ્યક્તિઓને આવે છે એટલે આજે સંચાલક મંડળ હોય એમાં કેવી વ્યક્તિઓને નિમવામાં આવે છે બાળકો કે જે ખાસ વ્યસ્ત વ્યક્તિ હોય જીવનમાં કામ ધંધામાં જાહેર જીવનમાં હે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય

પડે છે અને આ કંપનીનો હેતુ સંપૂર્ણપણે ધંધાકીય હોય છે નફો કમાવાનો હોય છે અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે હરીફાઈ કરતી પણ જોવા મળે છે એટલે જ એને સરકારી કંપની કહે છે ભારતીય કંપની ધારા અનુસાર સરકારી કંપની એવી કંપની છે કે જેમાં સરકારની મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું એકાવન ટકા હોય ચાલો આજે એક્સવાય જે એકમ ચાલુ છે એમાં મારી મૂડી એટલે કે સરકારની મૂડી એકાવન ટકા કે તેથી વધુ હોય તો એ કંપની ઓટોમેટિક વિદ્યાર્થી મિત્રો કઈ બની જાય છે સરકારી કંપની ઓકે સર અરે સરકાર દ્વારા મૂડી ભંડોળ એટલે આજે આજે આ સરકારી નિગમ હાલો તમારે પૈસાની જરૂર હોય તમે કોની પાસે માંગો તમારા મમ્મી અથવા પપ્પા પાસે ઓકે એમ જાહેર નિગમ જે હોય ને વિદ્યાર્થી મિત્રો એ લોકો સરકારનું જ એક અંગ છે તો એ લોકોને પૈસાની જરૂર પડે તો એનું મૂડી ભંડોળ મૂડી ભંડોળ એટલે પૈસા કોણ પૂરા પાડે આજે મારે મારું રોજબરોજનું કામ કરવું હોય તમારે તમારા રોજબરોજના ખર્ચા હોય પેન પેન્સિલ ઇરેઝર શાર્પના નોટબુક લેવી હોય ઓકે અને પૈસા ઘટતા હોય તો તમારા માટે મૂડી ભંડોળ પૈસા પૂરા કોણ પાડે આપણા મમ્મી કે પપ્પા એમ કેન્દ્ર સરકાર પણ જે જાહેર સરકારના નિગમો છે જે ધંધાકીય એકમો છે એ લોકોને જ્યારે પૈસાની જરૂર પડે ને ત્યારે કેન્દ્ર સરકાર પોતાના ફંડ માંથી પૈસા બહાર પાડે એટલે કે સરકાર એને ભંડોળ પૂરું પાડે સરકારી કંપનીમાં શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે એકાવન ટકા કે તેથી વધુ શેર જે સરકારી કંપની પાસે હોય જે કંપની ના એવી કંપનીને સરકારી કંપની કહેવામાં આવે છે અને આ શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવેલા હોય છે ત્યારબાદ બાળકો લાક્ષણિકતા છે કે સ્થાપના સ્થાપના હવે સરકારી કંપનીની ભારતીય કંપની ધારા મુજબ જ થાય છે અલગ અસ્તિત્વ જેમ ભારતીય કંપની ધારા મુજબ જે કંપનીની સ્થાપના થાય એ કંપનીને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ તરીકે અલગ અસ્તિત્વ મળે છે એવી રીતે સરકારી કંપનીને પણ અલગ અસ્તિત્વ મળે મુદ્દા યાદ રાખવા માટે અત્યારે તમને સિમ્પલ એન્ડ સ્વીટ સલાહ એટલી જ છે બાળકો કે મુદ્દાનું લિસ્ટ બનાવો લખતા જાઓ મોઢે કરતા જાઓ દર ત્રણ દિવસે આ બનાવેલું લિસ્ટ એકવાર રિપીટ કરો કારણ કે રિવિઝનનો કોઈ તોડ નથી રિવિઝન એટલું મસ્ત રામબાણ ઇલાસ છે ને એ લાગે લાગે ને એ બાણ લાગે રિવિઝન નો કોઈ તોડ નથી એટલું જબરજસ્ત દર 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 દિવસે 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 વાંચી વાંચો વાંચો એટલે યાદ રહેવું જ પડે તમારે યાદ રાખવાનો પડે તમે યાદ રાખવા બેસો ને એટલે કાંઈ યાદ નથી રહેતું તમે વિદ્યાર્થી મિત્રો સમજો સિમ્પલ મૂવી જોવા તમે ગયા હોય તો તમે મૂવી જોવા એન્ટર થાવ ત્રણસો બસો અઢીસો પાંચસો રૂપિયાની ટિકિટ લઈને ત્યારે એમ વિચારીને અંદર જાઓ છો કે આજે તો મારે મૂવી યાદ રાખવું છે તમારે યાદ નહીં રાખવું પડે ઓટોમેટિક યાદ રહી જશે સમજાય છે આપણે ઘણી બધી એવી રોજિંદી પ્રવૃત્તિઓ કરીએ છીએ કે જેમાં આપણો મુખ્ય હેતુ યાદ રાખવાનો હોતો જ નથી તેમ છતાં કેમ યાદ રહી જાય છે કોન્સન્ટ્રેશન ઓકે તમે અહીંયા ટેન્શન લઈને યાદ રાખવા બેસો છો ને ક્યારે યાદ રહેવાનું નથી એના કરતા બેટર છે કે ટોપિકને સમજવા બેસો સમજો એટલે ઓટોમેટિક યાદ રહી જવાનું કામ જ યાદ રાખવાનું યાદ રાખવાનું મગજ રાખશો તમે ખાલી એકાગ્રતાથી વાંચો ડન અને બેસ્ટ રામબાણ ઈલાજ મેં તમને કીધું અને એ છે બાળકો રિવિઝન રિવિઝન નો કોઈ તોડ નથી બારમાં હું અલગ અલગ ટ્રીક આપીશ બારમાં તો આના કરતા અઢળક મુદ્દા આવે છે

અન્ય કોઈ પણ કંપનીની માફક સરકારી કંપનીનો વહીવટ કંપની ધારાની જોગવાઈ કંપની ધારાના જે નિયમો છે બે હજાર તેરના ના એના પ્રમાણે થાય છે કર્મચારીઓની નિમણૂક સરકારી કંપનીમાં કર્મચારીઓની નિમણૂક કંપનીએ પોતે નક્કી કરેલા ધારા ધોરણો પ્રમાણે થાય સરકારી કંપની એટલે વન કાઇન્ડ ઓફ સિમિલર પાર્ટ ઓફ પ્રાઇવેટ કંપની પ્રાઇવેટ કંપની જેવી જ કંપની હોય ઓકે જેનો મુખ્ય હેતુ પ્રાઇવેટ કંપનીની જેમ નફો કમાવાનો જ હોય છે સભ્યોની નિમણૂક સંચાલક મંડળના બધા જ સભ્યોની નિમણૂક કોણ કરે છે સરકાર ઓડિટરની નિમણૂક સરકારી કંપનીને કંપની ધારા મુજબ હિસાબો રાખવાના હોય છે ને એના માટે સરકારી ઓડિટ પણ પ્રોવાઈડ ઓડિટર પ્રોવાઈડ કરવામાં આવે છે ઓડિટર શું કરે આ ઓડિટરની નિમણૂક સરકાર કરે ને આ ઓડિટર શું કરે સરકારી કંપનીના હિસાબોને ચેક કરે કે હિસાબોમાં કોઈ ઊંચા પત્તો નથી થતી ને ઓકે મૂડી મેળવવાની વ્યવસ્થા સરકારી કંપનીને વધુમાં વધુ મેક્સિમમ પૈસાની જરૂર હોય ત્યારે સરકારી મૂડી સરકારને અને ખાનગી ફાળવેલા શેરોમાંથી મેળવે છે એટલે સરકારી કંપની પણ એમાં કેવું હોય બે પ્રકાર હોય એકાવન ટકા ઓગણપચાસ ટકા હિસ્સો હોય ને હે ને તો ઓગણપચાસ ટકા હિસ્સો ખાનગી શેર ધારકોનો હોય એકાવન ટકા સરકારનો એટલે બે જગ્યાએથી મૂડી મેળવી શકાય છે નીતિ વિષયક નિર્ણયો સંબંધિત ખાતાના પ્રધાન દ્વારા જે 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 આ સરકારી ખાતું મુખ્ય વહીવટી જેને કહેવાય ને કે મેન વ્યક્તિ એના દ્વારા લેવામાં આવે છે જાહેર સાહસોના સ્વરૂપોની તુલના હવે આ ખાસ બાળકો જાતે તફાવત કરવાનો છે જેથી આપણો સમય ન બગડે ને આગળ આપણે જાહેર ક્ષેત્રની બદલાતી જતી ભૂમિકા જોઈએ જે ત્યાં વિદ્યાર્થી મિત્રો કહેતા હતા હમણાં ઓકે મેં કીધું ને એમ કે ભાઈ આઝાદી વખતે જાહેર ક્ષેત્રની ખૂબ જરૂરિયાત હતી કારણ કે ખાનગી ક્ષેત્ર ધંધામાં પૈસો રોકવા માંગતા નતા અને જો ધંધાનો વિકાસ ન થાય તો દેશના લોકોને રોજગારી ન મળે રોજગારી ન મળે તો દેશના લોકોનું જે જાહેર જનતા હતી જીવન ધોરણ ઊંચું કઈ કઈ રીતે રીતે ગરીબીમાંથી એને બહાર કાઢવા ઓકે પણ સમય સંજોગો બદલાયા ખાનગી ક્ષેત્ર પણ પોતે આગળ આવ્યું હિંમત બતાવી રોકાણ કરવાની ધગશ બતાવી અને આ ખાનગી ક્ષેત્ર બાળકો આગળ આવતાની સાથે હે

આ તફાવતના મુદ્દા ફરજિયાત નથી પણ લખો ને તો ઇફેક્ટ સારી પડે તફાવત સારો લાગે અને બેઠા મળે ઓકે એટલે હવે આપણે તફાવત જ કરવો જ છે તો પછી મુદ્દા કરવાની કઈ બે ત્રણ ચાર મુદ્દા કરવાની આળસ કરવાની નથી બાળકો ખાનગી ક્ષેત્ર જ્યાં અપેક્ષિત વળતર ન મળે ત્યાં મોટું મૂડી રોકાણ કરવા તૈયાર ન હતા પહેલા ઓકે સરકારે જાહેર ક્ષેત્રના વિકાસ દ્વારા માળખાગત સુવિધા દેશનો આખા દેશનો કઈ રીતે વિકાસ થઈ શકે દેશના અર્થતંત્રનો કઈ રીતે વિકાસ થઈ શકે એવી માળખાગત સુવિધાઓનું સર્જન કરવાનું શરૂ કર્યું અને અર્થતંત્રમાં જરૂરી માલસામાન અને સેવાનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર દ્વારા શરૂ કર્યું પંચવર્ષીય યોજનાઓમાં પણ જાહેર ક્ષેત્રને ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું ઓગણીસો ને એકાણું પછી વર્ષોમાં બાળકો આર્થિક નીતિમાં ખાનગીકરણ ઉદારીકરણ અને વિદ્યાર્થી મિત્રો વૈશ્વિકીકરણ અપનાવવામાં આવ્યું ઓગણીસો એકાણું કે મનમોહન સિંહ જે હતા આપણે એમ કહીએ કે ભાઈ મનમોહન સિંહ છે એ સોનિયા ગાંધીના ઇશારા પર કામ કરતા હતા એ તદ્દન ખોટું હતું દુનિયાના મહાન અર્થશાસ્ત્રીઓનું લિસ્ટ નીકળે તો એ લિસ્ટમાં અર્થશાસ્ત્રીઓમાં મહાનમાં એમનું પણ નામ સામેલ કરવામાં આવતું હતું એ ખૂબ સારા એવા અર્થશાસ્ત્રી હતા ડોક્ટર એમ એસ કોહલી જેને કહેવાય સરને મનમોહનસિંહ કોહલી જેને ઓગણીસો એકાણું ત્રણ સરસ મજાના ફેરફાર અમલમાં મૂક્યા અને આ ત્રણ સરસ મજાના ફેરફાર હતા ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ ઓકે વૈશ્વિકીકરણેશન પ્રાઇવેટાઈઝેશન અને વૈશ્વિકીકરણ એટલે ગ્લોબલાઈઝેશન એમને ધન્યવાદ આપવા જોઈએ સેલ્યુટ કરવા જોઈએ ઓગણીસો એકાણું પછીની જે આ નીતિ અપનાવી હે ઉદાર નીતિ સરકાર ઉદાર બની ઉદારીકરણ એટલે સરકાર ઉદાર બની હેને આપણે કોઈને ભેટવું હોય કોઈના વખાણ કરવા હોય ને તો પેલા આપણે ખુદ ઉદાર બનવું જોઈએ જોઈ આજે આજનો જે માણસ છે ને કોઈના સરળતાથી વખાણ નથી કરી શકતો એને વખાણ કરવા માટે ઉદાર દિલ હોવું જોઈએ કે હા ભાઈ વાહ જબરજસ્ત કામ કર્યું છે

હા મેં ફોન કાઢ્યો ત્યારે તમને યાદ આવ્યું ને એટલે મને યાદ આવ્યું કે કે ફોન યાદ તમને પ્રોમિસ કર્યું સર અમે તમને યાદ કરાવશું પણ આજે મેં તમને યાદ કરાવ્યું ઓકે પહેલો પ્રશ્ન છે એમાં હું પ્રશ્ન ચેન્જીસ કરું છું તમને બધું સમજાઈ રહ્યું છે આ પહેલો પ્રશ્ન છે સમજાયું એમને સમજાઈ રહ્યું છે ઓકે વેરી ગુડ બાકીના જે અગિયાર ટકા છે હા ઓકે તમને મજા આવી રહી છે હા ઓકે ડન વેરી ગુડ પછી વિદ્યાર્થી મિત્રો હવે તમને હું ખાસ કહું છું કે આ ચેપ્ટરનું રિવિઝન કરશો ઓકે ગુડ ઓકે આ ક્લાસ તમને સારો લાગ્યો ઓકે એક્સેલન્ટ સુપર થેન્ક યુ વેરી ગુડ ઓકે વેરી ગુડ ચાલો વિદ્યાર્થી મિત્રો પાછા પ્રોસેસ તરફ અહીએ એટલે આપણે એમ કેવાય કે એમએસ કોહલી હા ઘણાને ખબર નથી કે મનમોહન સિંહ ઘણા સિંહ એની અટક છે નહીં એની અટક છે કોહલી એમએસ કોહલી જેને કહેવાય ઓકે સિંહ કોહલી ઓકે ખૂબ સારા આપણા વડાપ્રધાન હતા જેણે ખૂબ સારી પ્રવૃત્તિઓ કરી અને કારણે ખાનગીકરણ થયું અને ખાનગી ક્ષેત્રો અસ્તિત્વમાં આવ્યા પ્રાઇવેટાઈઝેશન થયું અને દરેક દેશમાં એમ કેવાય ને કે ભાઈ મૂડી રોકાણની શક્યતાઓ વધી નાના નાના ધંધા જે હતા મોટા થતા ગયા લોકો પોતાના સ્ટાર્ટઅપ કરવાનું ન્યૂ સ્ટાર્ટઅપ નવા ઉદ્યોગો સ્થાપવાના સાહસો રજૂ કર્યા હે પેલા તો બાળકો તમે એમ કહો ને કે મારે ધંધાની સ્થાપના કરવી છે ત્યાં સરકારી નીતિ નિયમો કાયદા કાનૂન લિસ્ટ ફરફરિયા જોઈ લ્યો ને ત્યાં આપણું મૂળ ભાંગી જાય આપણે એમ થાય આખી જિંદગી ભલે એમને વહી જાય બાકી ધંધો નથી કરવો પણ ઓગણીસો એકાણું પછી સરકાર ઉદાર બની હે એને કીધું કે ભાઈ જાઓ અહીંયા ધંધા કરો વિદેશમાં કરો ઇમ્પોર્ટ કરો એક્સપોર્ટ કરો જે કરો તે કરો સરકારી ખાતા જે 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 મંદ પડી 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 ગયા 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 છે 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 ધીમા આવા સરકારી ખાતાઓને પ્રાઇવેટ ક્ષેત્રમાં લાવો અને એનો નફો વધારો થયું આવું થયું અને અંતે ધંધાનો વિકાસ થયો દેશનું અર્થતંત્ર મજબૂત અને આજે તમે જુઓ ફાટ 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 દેશનું અર્થતંત્ર ચાલી રહ્યું છે ઓકે હવે ખાનગી ક્ષેત્ર વિશે વાત કરું કે જે ધંધાનું સંચાલન કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા નફાના હેતુથી થાય ખાનગી ક્ષેત્ર કહેવાય સિમ્પલ વસ્તુ છે ખાનગી ક્ષેત્ર પહેલા પણ છે અને હજુ રહેશે વૈયક માલિકી ભાગીદારી પેઢી હિન્દુ અવિભક્ત કુટુંબ સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની જેને કહેવાય જોઈન્ટ સ્ટોક કંપની દેશી ભાષામાં શોર્ટકટમાં આપણે કહીએ છીએ કંપની આ બધાનો વિદ્યાર્થી મિત્રો સમાવેશ એમાં થાય છે ખાનગી ક્ષેત્રમાં ઓકે સૌથી જૂનું સ્વરૂપ છે અર્થતંત્રમાં ખૂબ મોટો ફાળો છે જરૂરિયાત મુજબ ફેરફાર ખાનગી કંપની છે એ જેવી જરૂરિયાત હોય સમયની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજીમાં જરૂર પડે ત્યાં ફેરફાર કરે જે જરૂરિયાત હોય એ પ્રમાણે ફેરફાર કરે અને ધંધાને આગળ વધારે ધંધો આગળ વધે રોજગારી મળે રોજગારી મળે લોકોના જીવન ધોરણ ઊંચા આવે લોકોના જીવન ધોરણ ઊંચા હોવાની સાથે સાથે જે કરવેરા છે એ ભરવામાં કે સરકારી સોરી ખાનગી ક્ષેત્ર સૌથી વધુ કરવેરો સરકારને ત્યાંથી જાય છે સરકારની આવક તિજોરી ભરાય છે સરકાર માળખાગત સુવિધાઓનું સર્જન કરે છે દેશની આર્થિક પરિસ્થિતિ સબળ પ્રબળ બને છે અને દેશનો અંતે બાળકો શું થાય છે વિકાસ થાય છે નફાને પ્રાથમિકતા અને સામાજિક જવાબદારીઓનો સ્વીકાર હા ખાનગી ક્ષેત્ર એવું નથી કીધું ખાલી નફો જ કમાશું હા નફાને પ્રાયોરિટી આપી છે પ્રાથમિકતા પહેલા નફો કમાવો પછી અમને મન થાય વધુ સારો નફો થાય તો અમે સામાજિક જવાબદારીઓ પણ અદા અદા કરશું જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં બાગ બગીચાઓ શાળા કોલેજ હોસ્પિટલો અમે ખાનગી ક્ષેત્ર પણ બનાવશું અને બનાવે પણ છે એવા ઘણા બધા ખાનગી ક્ષેત્રો છે તે પોતાના નફામાંથી નફો અલગ અલગ બધા ધંધાકીય એકમ ખાનગી ક્ષેત્ર ભેગા થઈને ખૂબ સારી એવી હોસ્પિટલ અમારે અહીંયા એક ઉત્તમ ઉદાહરણ છે કિરણ હોસ્પિટલ ખાનગી ક્ષેત્રના લોકોએ ભેગા થઈને આટલું અદ્ભુત મોટું હોસ્પિટલ બનાવ્યું છે ઓકે વિશ્વના બધા જ દેશોમાં અસ્તિત્વ ખાનગી ક્ષેત્ર બાળકો એક અથવા બીજા સ્વરૂપમાં છે ને મલ્ટીનેશનલ કંપની મલ્ટીનેશનલ એટલે મલ્ટી દેશ એક કરતા વધુ દેશોમાં જઈને કામ કરે બહુ રાષ્ટ્રીય આવી ગયું મલ્ટીનેશનલ કંપનીઓનો સમાવેશ જેમ કે આપણે કામ કરે છે ઘણા બધા દેશોમાં કામ કરે છે ત્યારે જ તો જામનગરમાં એક હજાર કરોડ નું એના બાળકનું રિસેપ્શન એ લોકો કહેવાય ને પ્રી વેડિંગ કરી શકે અને કરવું જોઈએ એમાં ક્યાંય ખોટું નથી છે વિદ્યાર્થી મિત્રો તમે એ લોકોની હોસ્પિટલ હોસ્પિટાલિટી તમે જુઓ કોઈ જાતનું અભિમાન નથી હે આપણે તો કોઈ પીરસતા હતા એ લોકો ખુદ પીરસતા આપણો તો ઈગો હટ થઈ જાય હું હું થોડું આ કામ કરું ભાઈ બધા કરે ભાઈ એમાં કઈ કઈ નાનપ નથી એ એ એ આપણા મહેમાન મહેમાન છે 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 ભગવાન હોય એવું લોકો લોકો માને ને એમ માનીને હતા ઓકે રોજગારીનું સર્જન થાય ખાનગી ક્ષેત્રમાં સૌથી વધુ ધંધાકીય સાહસોમાં છે સ્થાનિક સાહસ વૈશ્વિક સાહસ આંતરરાષ્ટ્રીય સાહસ બહુરાષ્ટ્રીય સાહસ ને ટ્રાન્સનેશનલ સાહસ આ ત્રણ પ્રકાર છે હવે આ તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરી લેવાના છે એટલે ચેપ્ટર થઈ જાય છે ફિનિશ રિવિઝન કરશો યસ હંડ્રેડ પર્સન્ટ અને એજ હન્ડ્રેડ પર્સન્ટ તમારા પેપરમાં પણ દેખાશે ફરીથી નેક્સ્ટ વીકમાં મળશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર આઠ અને નવ સાથે ત્યાં સુધી આવજો બાય બેટ એક જય હિન્દ ભારત માતા જય